શૈલાબેન પટેલ પાપડથી પોલિટિક્સની સફળ સફર ખેડનાર જાડેશ્વરના મહિલા જમકો પાપડનો સ્વાદ દેશ વિદેશના લોકોને લગાડ્યો છે. જોઈએ તેમના વિશેનો વિશેષ અહેવાલ. પાપડ ગૃહ ઉદ્યોગનો નાના ગામ જાડેશ્વરમાં પ્રારંભ કરી તેનો વિકાસ સાથે જમકો પાપડના નામે દેશ વિદેશમાં જાણીતા કરનાર શૈલાબેન પટેલ હવે ભરૂચ જિલ્લા ભાજપના અગ્રણી મહિલા છે. જાડેશ્વરની મહિલાઓને ભેગી કરી પ્રથમ પરબીડિયા અને ફાઇલ બનાવતા મહિલા ઔદ્યોગિક મંડળી તરીકે સ્થાપના કરી, જે બાદ 1000 મહિલાઓની સંસ્થા કાર્યરત કરી અને મહિલાઓને રોજીરોટી મળે તે માટેના પ્રયાસો હાથ ધર્યા. 1995માં પાપડના ગૃહ ઉદ્યોગ જમકોના નામે નાના પાયે શરૂ કર્યો. જમકો એટલે જાડેશ્વર મહિલા કુટીર ઉદ્યોગ. આજે આ પાપડ ઉદ્યોગ વિસ્તરીને પાપડ, મઠિયા, ચોળાફળી વગેરે દ્વારા કેટલીય મહિલાઓને રોજગારી પૂરી પાડી રહ્યો છે. ભરૂચ જ નહીં પણ જમકો પાપડ દેશ વિદેશમાં પણ માંગ રહે છે. તેથી હાથ વણાટ પરથી હવે સમય સાથે તાલમેલ બેસાડતા ઓટોમેટિક મશીનો પણ લાવવામાં આવતા મોટા પ્રમાણમાં પાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે. આજે આ જાડેશ્વર જમકો પાપડ ઉદ્યોગ પોપ્યુલર બ્રાન્ડ બનીને ઉભરી આવ્યો છે. મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત શૈલાબેને જાડેશ્વરના અગ્રણી નરેશભાઈ સૌ પ્રથમ વખત રાજકારણમાં લાવ્યા અને ભાજપમાંથી તાલુકા પંચાયતની જાડેશ્વર બેઠક પર તેમને ટિકિટ આપવામાં આવી હતી અને રાજકારણની પ્રથમ પરીક્ષા તેઓ સારા માર્ક્સ સાથે પાસ કરી, જે બાદ ભોલાવ બેઠક અને છેલ્લી બે ચૂંટણીથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ ચૂંટાયા છે. પાપડથી પોલિટિક્સની આજ દિન સુધીની શૈલાબેન પટેલની સફર અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા પૂરી પાડે તેમ છે. ઘરથી લઈને દેશમાં અને વિદેશમાં મહિલાઓએ જે પોતાનું યોગદાન આપ્યું છે તે આજના મહિલા દિને સર્વ મહિલાઓને શુભેચ્છા પાઠવું છું અને શુભકામના પાઠવું છું. મેં ભરૂચમાં ગૃહ ઉદ્યોગ ચલાવું છું. આ ગૃહ ઉદ્યોગ ચલાવતા પહેલાં મેં મહિલા ઔદ્યોગિક મંડળીની શરૂઆત કરી હતી. જાડેશ્વર ગામની મહિલાઓને ભેગી કરી અમે એન્વેલોપ્સ અને ફાઇલો બનાવતા હતા. આ કામગીરી પર જીએનએફસીની ધ્યાન આવતા અમારી સંસ્થા નાદેશે એ દત્તક લઈ અને અમારી સંસ્થાને ડેવલપ કરી. ત્યાર પછી મેં વિચાર્યું કે બહેનોને નાણાંની તંગી ઊભી થાય તો એમને સહાય કરવા માટે 1000 બહેનોને સભાસદ બનાવી, બચત ધિરાણ મંડળી બનાવી અને એની અધ્યક્ષસ્થાને મેં કાર્ય કર્યું. ત્યાર પછી મેં વિચાર્યું કે કોઈ પણ ગૃહ ઉદ્યોગ કરી મારા ઘરને પણ આગળ લાવવું જોઈએ, તે માટે પાપડનો ગૃહ ઉદ્યોગ ચલાવ્યો અને એ પાપડનું નામ મેં જમકુ પાપડ ગૃહ ઉદ્યોગ રાખ્યું છે. જમકુ એટલે જાડેશ્વર, મ એટલે મહિલા અને કુ એટલે કુટીર ઉદ્યોગ. એ રીતે જમકુ પાપડને મેં પ્રવૃત્તિની શરૂઆત કરી. મારી ક્વોલિટી જોઈને માર્કેટમાં માગ વધતા મેં હાથ વનાટમાંથી ઓટોમેટિક મશીનનો પ્લાન્ટ નાખ્યો અને આજે ગુજરાતમાં નહીં પરંતુ વિદેશમાં પણ લિજ્જતની જેમ મારા પાપડની નામના થઈ રહી છે અને લોકો મારા પાપડના ચાહક બન્યા છે. એ બદલ સર્વ કસ્ટમરોનો પણ હું આજના મહિલા દિને ખૂબ ખૂબ આભાર માનું છું તથા મને આગળ લાવવા માટે જે લોકોએ સહયોગ સહકાર આપ્યો છે એવા સર્વનો પણ હું શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, જય જય ગરવી ગુજરાત. રાજકારણમાં તમને આવવાની પ્રેરણા ક્યાંથી? 2000ની સાલમાં મહિલાઓ સાથે આવી પ્રવૃત્તિ કરતી જોઈને અમારા ગામના અગ્રણી ભાઈ નરેશભાઈએ મને જાડેશ્વરમાં તાલુકા પંચાયતની સીટ માટે એ પ્રેરણા આપી. પરંતુ મેં ચૂંટણી લડવાની ના પાડી કે મારે તો બહેનો સાથે જ કામગીરી કરવી છે. પરંતુ વધારે મને આગ્રહ કરતા મેં જાડેશ્વરમાં તાલુકા પંચાયતની ચૂંટણી લડી અને આજે રાજકારણમાં મને લાવવાનો શ્રેય અમારા ગામના અગ્રણી નરેશભાઈ પટેલને જાય છે. અને હાલમાં પણ મેં જાડેશ્વર જિલ્લા પંચાયત સીટ બહુમતી જંગી મતોથી જીતી અને ભારતીય જનતા પાર્ટીને જાડેશ્વરનું કમળ અર્પણ કર્યું છે. અસ્તુ, જય જય ગરવી ગુજરાત. કેતન રાણાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, ભરૂચ.